સુરેન્દ્રનગર જિલ્લાની દાંગ્રદાની અદાલતે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર કર્યું ભાજપના એમએલએ સામે અમદાવાદમાં બે અને જામનગર લુણાવાડા ગોધરા પાટણ અને સુરત સહિત સાત કેસ ચાલે છે ગુજરાતમાં સૌથી વધારે કેસ ભાજપના નેતા હાર્દિક પટેલ સામે નોંધાયા છે વિરમગામ સીટથી ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ બીજેપીના એમએલએ હાર્દિક પટેલ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાની ડાંગરાધાની કોર્ટે એરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યો હોવાની માહિતી મળી છે ચૂંટણી આચાર સંહિતાના ભંગના મામલે ચાલી રહેલા કેસમાં હાજર ન રહેતા કોર્ટે આ વોરંટ જાહેર કર્યું છે જો હજી પણ હાર્દિક પટેલ હાજર ન રહ્યા તો પોલીસ કાયદેસર રીતે તેમની ધરપકડ કરી શકે છે આ કેસની આગામી મુદતમાં હાર્દિક પટેલે ફરજિયાત હાજર રહેવું પડશે હાર્દિક પટેલ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગના મામલો દાંગ્રદાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કો કોર્ટમાં ચાલી રહ્યો છે હાર્દિક પટેલ મુદત મુજબ હાજર ન થતાં કોર્ટ નારાજ થઈ હતી અને વોરંટ જાહેર કર્યો હતો હવે જોવાનું એ છે કે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરી તેમને હાજર કરશે કે હાર્દિક પટેલ પોતે જ આ કેસની મુદતના દિવસે કોર્ટમાં હાજર રહેશે ઉપલબ્ધ માહિતી મુજબ ડાંગ્રદા તાલુકાના હરિપર ગામમાં એક સભા યોજાઈ હતી આ સભામાં હાર્દિક પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો હતો ત્યારબાદ ડાંગ્રદા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિવિધ કોર્ટમાં અને એમપી એમએલએ વિરુદ્ધ કુલ ઓગણપચાસ કેસ ચાલી રહ્યા છે આ યાદીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈને ગુજરાત સરકારના બે પ્રધાનો સહિત અનેક મોટા પ્રધાનોના નામ છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ મામલે ખુલાસો કરવાની ફરજ પાડી હતી ચૂંટણી પંચે નેતાઓ માટે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કે કોઈપણ થયેલી ફરિયાદ વિશે માહિતી આપવાનું ફરજિયાત બન

એમ કુલ ત્રણ કેસ પેન્ડિંગ છે સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉત્તેરિયા